દૂર થઈ જાય છે. જ્યારે માણસ કોઈ સત્કર્મ કરવા બેસે ને ત્યારે એને પોતાના કરેલા પાપ એને આડા આવે છે. એટલે આપણા પાપના નિવારણ કરવા માટે મંગલાચરણ કરવું જોઈએ, ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ. ઉપનિષદોમાં પણ જુઓ, સર્વથી પહેલા ભગવાનનું મંગલાચરણ ગાન કર્યું, પ્રભુનું સ્મરણ ધ્યાન ધર્યું, મંગલાચરણ. ઉપનિષદો પણ મંગલાચરણ ગાય છે. ઓમ શન્ન મિત્રઃ શં વરુણઃ શં ભવત્વરિયમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વામેવ પ્રત્યક્ષં બ્રહ્માસિ ત્વામેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ઋતં વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદવક્તારમવતુ અવતુ માં અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ બધા વેદોના, આ ભાગવતના મંત્ર બધા બોલીએ ને આખું વાતાવરણ પવિત્ર થઈ જાય. એટલે અમારા મોટા, અમારા પિતૃચરણ ગુરુ અમને સમજાવતા હોય કે નહીં, જ્યારે કથા આદિ કરીએ ને જેટલું બને વેદના મંત્ર, ભાગવતના જેટલા બને એટલા શ્લોકો બોલવા. લોકો ભલે એ શ્લોકો બોલી શકે કે ન બોલી શકે, પરંતુ એ સાંભળે તો ખરા ને. અને એ વેદોના, એ ઉપનિષદોના મંગલાચરણ, એ શબ્દથી આખું વાતાવરણ પવિત્ર બની જાય. સત્યમ વદિષ્યામી, સત્ય બોલીશું, સત્ય કા ધ્યાન ધરુંગા પ્રભુ મેં. એના દ્વારા જીવનમાં આવતા બધા અમંગલ દૂર થઈ જાય, આપણા પાપનું હરણ થઈ જાય. જ્યારે જ્યારે સત્કર્મ કરવા બેસીને ઘણી વખત આપણા પાપ જ આપણને આડા આવે છે. એટલે જેટલા તમે સત્કર્મ વધારશો ને એટલા એ તમારું ઘણી નહીં, આપણે કથામાં બેસીએ પણ મન ન લાગે, સેવામાં બેસીએ પણ મન ન લાગે. એ શું છે? એ આપણા કરેલા પાપ છે જે તમને એમાં મન અગાડવા નથી દેતું. શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે કે જ્યારે જીવ ભગવાનના દર્શન કરવા માટે જાય ને, તો એ જ્યારે એના હૃદયમાં એવી ઈચ્છા થાય ને, ત્યારે 100,000 વીર પુરુષો એને દર્શન કરતા અટકાવે છે. બોલો, શાસ્ત્રમાં એસા વચન હોય કે જયારે દર્શન કરવાની ઈચ્છા હોય કે ભાઈ રોજ મંગળાના દર્શન કરવા છે, રોજ રસિયા ઠાકુર કે દર્શન કરને હે, લેકિન એસા વચન હૈ કે 100,000 વીર પુરુષો એને દર્શન કરતા અટકાવે. શાસ્ત્ર કહે છે કે જ્યારે તમે કથા સાંભળવા માટે તમે મન બનાવો, જ્યારે તમને કથા સાંભળવાની ઈચ્છા હોય, એ સમયે તમને કથામાં વ્યવધાન નાખવા માટે 50,000 વીર પુરુષો તમને બાધા નાખશે. કથા માટે નીકળતા હોય કંઈક ના કંઈક આવરણ આવી જાય, ત્યાં ઘણી વખત મનમાં ઈચ્છા જ ન થતી હોય, એ બધા આપણને એ કથામાં આવવાનું મન નથી લાગતું, યા કંઈક આવરણ આવી જાય છે કથા સાંભળવા આવીએ છીએ, તો એ સમજી જજો કે તમને તમારું પાપ રોકી રહ્યું છે. અને ત્યારે રોકાતા નહીં, નીકળી જજો. જો એ રોકાઈ ગયા ને તો તમે પાપને પોષણ આપ્યું, એના આધીન થઈ ગયા. દર્શનનું મન બનાવ્યું હોય ને કંઈક આવરણ આવી જાય તો સમજી જજો કે આપણા કરેલા પાપ આપણને રોકી રહ્યા છે. લેકિન વો રુકના મત તુમ, ચરઈ વેતી ચરઈ વેતી, હે બસ આગે બઢતે જાઓ, તુમ આગે બઢો, રુકના મત. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ.
उठ जाग, अपने पथ पे आगे बढ़। शास्त्र कहता है कि जारे मनुष्य ने दान करवानी इच्छा थाय ने, तो दान करवा माटे जारे व्यक्ति पोतानो जमणो हाथ आगळ वधारे तो 25,000 वीर पुरुषो एनो हाथ ने पकड़े छे। दान करवामां घणी वखत कंजूसाई आवी जाय, सामर्थ्य होय तो दान न करिए, कारण के आपणा करेला पाप आपणे दान करवा नथी देतुं। घणी वखत दान आप्या पछी मनमां पश्चाताप थाय, अरे वधारे आपी दीधुं, आटलू चालत, ए बधा आपणा पाप छे जे दान करवा नथी देतुं। घणी वखत जोईए आम कथा होय ने, पछी ब्राह्मण भूत एवो होय ने, ओला घणी वखत पछी ओला जजमान होय, અને એવું દાન, એવી ધોતી હોય, એવો ઉપરણ હોય, એવા એ ભૂદેવને દાનમાં આપે જે ક્યાંય ન ચાલે ને એવું, આ ઓલા ગરણામાં ન ચાલે એવી ધોતી હોય, અમુક વાર તો મેં એવી જોઈ, ઓલા બિચારા ભૂદેવ કઈ બોલે નહીં, હવે શું કરે? બજારમાં જાય ને શેઠજી, કે આ પૂજાપાનું લિસ્ટ આપ્યું હોય કે આટલી ધોતી, આટલા ઉપરણ, આટલું બધું જોશે, અને ઓલા શેઠ જાય ગાડી લઈને બજારમાં દુકાનમાં, હા ભાઈ આટલી ધોતી જોઈએ છે, ઓલી ઓલો જોયે ને ઓલો દુકાન વાળો, એ સમજી જાય તો બહુ મોટો શેઠ છે, એવો સરસ તાકો કાઢે 1,000 રૂપિયા મીટર, 1,500 રૂપિયા મીટર, આ શું ભાવ? કે આ 1,000 રૂપિયા મીટર, એની થોડુંક સસ્તું બતાવો, પછી 500 રૂપિયા મીટર નો કાઢે, કે ના હજી થોડુંક સસ્તું બતાવો, એ 250 રૂપિયા મીટર, એ હજી સસ્તું, ઓલો વિચારે આને કઈ દ્રવ્યમાં તો તકલીફ નથી તો શું વાત છે, કે તમને શેના માટે જોઈએ છે એમ કહો ને તમે, કે મારે પૂજાપાની લિસ્ટ આપી છે ને પૂજાપા માટેનું આ સાહિત્ય, અરે તો પેલા કેવું તું ને, એ ભાઈ ઓલો ઓલો આપણું પૂજાનું જે છે ને એ બધું સાહિત્ય માલ કાઢ ચાલ, અને પછી એવી ધોતી નીકળે ને એવો ઉપરનો તમે જુઓ, હવે તો માર્કેટમાં એવા વેચાય છે પૂજાપાનું બધું, આમ સ્પેશિયલ એવી, આમ કે પેલા કેવું તું ને પૂજા માટે જોઈએ, એ આપણો ઓલો જે માલ ઈ કાઢ, અને ઓલો 20-25-30 રૂપિયા મીટર એવું એ કપડું હોય, અરે દે તો અચ્છા દે, ઈસ અચ્છા તો નહીં દે, પોતે સરસ મજાના 1,000-1,500 નું પહેર્યું હોય, લેકિન ઓલા અડધો અડધ પણ એને ન આપે। શાસ્ત્ર કહેતા હે, ક્યોકી જબ હે જ્યારે એ દાન કરવાની મનુષ્યની ઈચ્છા થાય ને, એના કરેલા પાપ, એટલે 25,000 વીર પુરુષોનો હાથ પકડે છે, રુકના મત તબ। હા, શાસ્ત્ર કહેતા હે કે જ્યારે મનુષ્યને ગંગા સ્નાન કરવું હોય ને, તો ગંગા સ્નાનની ઈચ્છા હોય ને, પણ એ સમયે એને 12,000 વીર પુરુષો એને રોકે છે ગંગા સ્નાન કરતા। આ એકવારની વાત છે, આ એક આજ એક સત્સંગ, આજ કથા, આજ પ્રસંગ એક દિવસ હસ્તિનાપુરમાં ચાલી રહ્યો હતો। દ્વારકાનાથ બેઠા હતા, મોટા મોટા સંતો બેઠા હતા, પાંડવો બધા બેઠેલા, અને કંઈક આ સત્સંગ ચાલી રહ્યો હતો કે ગંગાજીમાં મનુષ્ય સ્નાન કરવા જાય ને તો 12,000 વીર પુરુષો રોકે। આ વાત જ્યાં આવી ને, ઓલો ભીમ ઉભો થઈ ગયો, ભીમસેન, કે ના મને આ વાત નથી યોગ્ય લાગતી, મને હું આ વાતથી સહેમત નથી, કોઈને ગંગાજીમાં સ્નાન કરવું હોય તો કોણ એને રોકવાનું છે, કે આ તો એમને એમ લખ્યું છે। દ્વારકાનાથ કહેતે, અરે ભીમસેન, આ બધા જે શાસ્ત્રો લખ્યા છે એ બ્રાહ્મણોએ કોઈ પોતાના સ્વાર્થમાં આવીને નથી લખ્યા, આ ખોટી વાત ન હોઈ શકે, કે નહીં દ્વારકાનાથ, કોઈને ગંગા સ્નાન કરવું હોય તો એને કોણ રોકી શકે, ચાલો હું જોઉં। અને હવે ઓલો ભીમસેન ગદા લઈને ગંગાજીના કિનારા ઉપર આવીને ઉભો રહી ગયો, 2, 5, 10, 12 કલાક ઉભો રહ્યો ત્યાં। ગદા લઈને ઉભો છે અને ઈશુ જુએ છે, ઘણા લોકો આવ્યા, સંતો ભક્તો આવતા જાય છે, બધા આવીને સ્નાન કરીને પાછા જતા જાય છે। 12 કલાક ઉભો રહ્યો, બધા આવ્યા, ઘણા બધા ભક્તો આવ્યા, સ્નાન કરીને ગયા, થાકી ગયો, પછી આવ્યો દ્વારકાનાથ પાસે। દ્વારકાનાથ, હું 12 કલાક ગંગાજીના કિનારે ઉભો રહ્યો, 1,000 ભક્તો આવ્યા, એમને સ્નાન કર્યા, કોઈએ રોક્યું નથી, કોઈએ, અચ્છા, કે તું કેટલી વાર ઉભો રહ્યો? કે હું 12 કલાક ઉભો રહ્યો, અચ્છા, કે ચાલ મને એક વાત બતાવો, કે તું ગંગાજીના કિનારે ઉભો હતો તે ગંગાજીના હાથ જોડ્યા કે નહીં? ચલ છોડ, તું આટલી કલાક ગંગાજીના કિનારે ઉભો હતો, એક વાત મને બતાવો, તે પોતે ગંગાજીમાં સ્નાન કર્યું? અરે સ્નાન શું, તે આચમન પણ કર્યું ગંગાજીનું? નહીં,
तो आ शास्त्रों ना वचन खोटा नथी। तारा जेवो बलवान, तारा जेवो शक्तिशाली, सो हाथियों नु सामर्थ्य तारी अंदर रहेलू छे, एवो शक्तिशाली वीर पुरुष जारे ए गंगा जी ना किनारे उभो रही ने जो ए गंगा जी मां स्नान न करी शके तो पछी सामान्य मनुष्य ने तो शू वात करवी, तने कोण रोकी शके, पण तू ए गंगा जी ना किनारे उभो रही ने तू स्नान न करी शक्यो। तो आज ए शास्त्रों मां लखायेला वचनो छे वह मिथ्या नहीं हो सकते, वह सत्य वचन है। आपड़ा करेला दुष्कर्म, आपड़ा करेला पाप आपने सत्कर्म माटे रोके छे। रुकना मत, आगे बढ़ना वैष्णव, सत्य का ध्यान धरो, सत्य नु ध्यान धरिए, कृष्ण नु ध्यान, के जेना द्वारा आ बधा जीवन ना अमंगलो आपड़ा दूर थई जाए। सत्यम परम धीमहि। आगळ बीजा श्लोक में आश्मित भागवत नो मुख्य विषय, के भागवत नो मुख्य विषय शू छे, विषय बतावता कह्यु धर्म प्रोजित के तवोत्र परमो निर्मत्सराणां सता वेद्यं वास्त्रवमत्र वस्तु शिवदम् तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परीश्वर सद्यो रज्यवरुध्यते त्रकृतिभिः बीजा श्लोक में बताव्यो के भागवत नो मुख्य विषय शू छे, के निष्कपट धर्म, एज भागवत नो मुख्य विषय छे। आपणे विचारी धर्म पण कपटयुक्त होई शके, तो के हां, जारे आपणा करेला सत्कर्म आपणी करेली भक्ति जारे सकाम बनी जाए तो ए आपणी करेली भक्ति आपणो करेलो धर्म એ કપટ યુક્ત ધર્મ કહેવાય। કપટ યુક્ત ધર્મ શું? પ્રભુની સેવા કરતા હોઈએ, સ્તોત્ર પાઠ આદિ કરતા હોઈએ કે ભાઈ જીવનના દુઃખ દૂર થઈ જાય, આજે જે બધા આવરણ આવે છે, બહુ ચિંતાઓ થાય છે, ચાલો નવરત્નનો પાઠ કરી લઈએ 9 વાર તો ચિંતાઓ બધી દૂર, તો એ જે સકામ માટે તમે જે એ નવરત્નનો પાઠ કર્યો ને, તો એ તમારો જે પાઠ કર્યો ને, ભલે પાઠ કર્યો પણ એ કપટ યુક્ત ધર્મ કહેવાશે। જ્યારે આપણા કરેલા સત્કર્મ એ સકામ બની જાય છે તો એ સત્કર્મ એ કપટ યુક્ત ધર્મ કહેવાય, ધ્યાનમાં રાખજો। અને સકામ કરેલા કર્મો એ ક્ષમ્ય નથી। ભગવદ કથાનું આયોજન કરીએ, કઈ યજ્ઞ આદિનું આયોજન કરીએ, પણ નિષ્કામ ભાવ હોવો જોઈએ। આજે બધી જગ્યાએ કપટ જોવા મળે છે, હા, ધર્મની અંદર કપટ, સંપ્રદાયોમાં કપટતા। બધા સ્પર્ધાઓમાં આવીને આયોજન કરતા હોય, આજકાલ ઓલાએ કર્યું તો હું એનાથી મોટું કરું, દેખાડી દઉં। અરે એ આયોજન સત્કર્મ માટે શ્રદ્ધા હોવી જોઈએ, સ્પર્ધા ન હોવી જોઈએ। ધર્મ શ્રદ્ધા કા વિષય હૈ, સ્પર્ધા કા વિષય નહીં હૈ। હમને તો ધર્મ મેં ભી સ્પર્ધા લા દી, સંપ્રદાયો મેં સ્પર્ધા લા દી હૈ, બોલો આમ કરે તો હું આમ કરું, એનાથી ચડિયા તો કરું। એ બધા જે કર્મ છે ને, એ કપટયુક્ત કર્મ, એ કપટયુક્ત ધર્મ કહેવાય। અને પછી એ ભલે કેવો સત્કર્મ હોય પણ એનું ફળ ન મળે, જ્યાં સ્પર્ધાઓમાં આવીને થયું હોય ને। શ્લોકો બોલતા હોય ને માવે કે ભગવદ પ્રીત્યર્થમ, કે પ્રભુ આપમાં પ્રેમ બઢે, આપમાં અમારો ભાવ વધે, એ માટે અમે આ આયોજન કરીએ છીએ, સમાજનું કલ્યાણ થાય,
વિશ્વમાં શાંતિ થાય એ અર્થમાં અમે આ આયોજન યજ્ઞ કરીએ છીએ કે આ ભાગવત સપ્તાહ અમે કરી રહ્યા છીએ. અમારા બધાનું આત્મકલ્યાણ થાય એ ભાવથી હોય, પછી એ કર્મ કરવામાં ક્યાંક કોઈ ત્રુટી રહી જાય ને તો એનો અપરાધ ન લાગે ને, કારણ કે નિષ્કામ કર્મ છે. પરંતુ સકામ કર્મ કર્યો હોય, યજ્ઞ હોય કે ભાગવત આદિ ગમે તે હોય, જો લૌકિક ઈચ્છાઓ પૂરી કરવા માટે એ યજ્ઞ કર્મ તમે કરો છો અને એમાં ક્યાંક ત્રુટી થઈ તો એનો બહુ મોટો અપરાધ તમને લાગશે. એના કરતા જે કરો એ નિષ્કામતાથી કરો. કોઈ પણ સત્કર્મ કર્યા પછી એમાંથી જે ફળ ભોગવવાની ઈચ્છા ન રાખો. કંઈક આયોજન કરતા હોઈએ કે નહીં, અમને એમાં અમારું સન્માન મળે, અમને જે જયકાર અમારો થાય, લોકો અમારી પ્રશંસા કરે, એ માટે સત્કર્મ નહીં, એ ભોગવવાની ઈચ્છા ન રાખો. ભાગવત પ્રીત્યર્થમ. જોઈએ ને, આજે બધા મંદિરોમાં દર્શન કરવા જતા હોય, પછી સુંદર સામગ્રી અરોગાવતા હોય, મનોરથો કરતા હોય, વૈષ્ણવો પોતાના ભાવને તપેલીઓ કરાવતા હોય. હવે ઠાકોરજીને તો તપેલીઓ આરોગાવી દીધી, લેકિન પછી એને પોતાને ભોગવવાની બહુ ઈચ્છા હોય. અરે નહીં, અમને ઓછો મળ્યો પ્રસાદ, અરે આ વાનગી નથી આવી, આ નથી આવી. અરે ભાઈ, તે એના માટે તપેલી આરોગાવી હતી મંદિરમાં કે ભાઈ તારી વિનિયોગ, તારી સામગ્રી, તારું ધન ઠાકોરજીને વિનિયોગ થાય એના માટે કર્યું હતું. જો એ ખાલી બધાના, આપણે જ બધાને ભોજન માટે જ જો એ તપેલી આરોગાવી હોય તો પછી એ સત્કર્મ ન કહેવાય. એ તો તમે દ્રવ્ય નો તમે એ વેસ્ટેજ થઈ ગયું એ બધું. કે નહીં, મારા નિમિત્તનું હે કંઈક, મારું ધન, મારી સામગ્રી, મારે નિમિત્તનું જે છે કંઈ ઠાકોરજી આરોગ્ય, અને જે એમાંથી અમને મળી જાય પ્રસાદ, અને પ્રસાદ તો રંચક જ હોય, પેટ ભરીને તો જમવાનું હોય. ગુરુના દ્વાર ઉપર, મંદિરના દ્વાર ઉપર આપણે પ્રસાદની અપેક્ષા રાખવી, જમવાની અપેક્ષા, ભોજનની અપેક્ષા ન રાખવી. ઓર પ્રસાદ તો ફિર રંચક હો ના, ઉસકો ભી સિર પે ચડાવો. લેકિન નહીં, ભોગવવાની ઈચ્છા, અમને આમ થવું જોઈએ, અમને આ મળવું જોઈએ, આ તો યહ સત્કર્મ નહીં રહા. યહ જો તુમને કર્મ કિયા, એ જે કર્મ થયું એ કપટયુક્ત ધર્મ થઈ ગયો. આજે સંપ્રદાયોમાં સ્પર્ધા જોઈએ ને, આ સંપ્રદાય અલગ અલગ સંપ્રદાયોમાં તો વાડા પડ્યા, અને સાથે સાથે સંપ્રદાયની અંદર પણ વાડા પડ્યા. કોઈ કોઈની તરફ ખેંચે, કોઈ કોઈની તરફ ખેંચે. અમે આ ઘરના, અમે એ ઘરના, અમારું આ ઘર. આજે વૈષ્ણવ સમાજમાં આપણે આપણે સંપ્રદાયમાં અમે જોતા હોઈએ, અરે હમ સબકે એક ગુરુ શ્રી મહાપ્રભુજી હૈ, શ્રી વલ્લભ. સંપ્રદાયોમાં, ગુરુઓમાં વાડા પાડી દીધા, અને એમાં તમારો પૂરો દોષ નથી, એમાં અમારા દોષ રહેલા છે. આ સાચી વાત કહું છું, એમાં બધા વૈષ્ણવનો દોષ નથી. આ સમાજનું અહિત, જેટલું સમાજનું અહિત દુષ્કર્મ પાપી વ્યક્તિઓથી નહીં થયું હોય ને, એટલા જે મોટા આસન ઉપર બેઠા છે ને, એના દ્વારા સમાજનું અહિત થયું છે. ખોટા ઉપદેશો મળતા હોય, દર્શન ન કરવા, ઘણા બધા વાડાઓ બંધાઈ ગયા. કહેવાનો તાત્પર્ય વૈષ્ણવ, એ બધા વાડાઓમાંથી આપણે બહાર આવીએ. હમ એક હૈ, અરે જબ ધરતી એક હૈ, આકાશ હૈ કે ચંદ્ર એક હૈ, સૂર્ય એક હૈ, ભગવાન એક હૈ, જબ હમારે ગુરુ શ્રી મહાપ્રભુજી એક હૈ, તો ફિર હમ અલગ અલગ કેસે હો સકતે હૈ. હમે આ ઘરના ને ઓલા વૈષ્ણવ ને ઓલા ઓલા વૈષ્ણવ, અરે જબ હમારે ગુરુ શ્રી મહાપ્રભુજી એક હૈ, તો ફિર હમ સબ અલગ કેસે, હમ સબ એક હૈ. જ્યારે એ સંગઠન થાય ને આપણા બધા વૈષ્ણવમાં, એ જુઓ ઉત્થાન સંપ્રદાયનો. પછી આજે એ વાડાના લીધે જ આપણા સંપ્રદાયનો ઉત્થાન નથી થઈ શકતો, જે થવો જોઈએ, જે સાચા અર્થમાં જે થવો જોઈએ. એવા એવા બંધાઈ ગયા, એવા એવા વાડાઓમાં ફસાઈ ગયા. ખોટા ખોટા ઉપદેશો મળવા લાગ્યા.
હવે ઉપદેશ જ એવા મળતા હોય તો ઓલો એ શું કરશે? ઓલો એક એક વિચારકે બહુ સુંદર વાત કરી હા, એ કે હાથમાં આપણે ઘડિયાળ પહેર્યું ને કાંડામાં, હાથમાં ઘડિયાળ જે પહેરેલી હોય ને એ ખોટો ટાઈમ દેખાડે ને તો એમાં બીજાને કોઈ ફરક ન પડે, એનું એનું નુકસાન જે થવાનું હોય ને એ એનું નુકસાન થાય જો ખોટો સમય દેખાડે તો. લેકિન જો શહેરમાં રહેલી જે ટાઉન, એ જે શહેરમાં રહેલી જો ટાવર છે, એ ઘડિયાળ ટાવર જો ખોટો ટાઈમ દેખાડે ને તો આખા ગામનો સમય બગડે, આખા ગામનું નુકસાન થાય. સમજાય છે? કાંડામાં રહેલી ઘડિયાળ તો એ માણસનું નુકસાન કરે, લેકિન ગામમાં જે ટાવર છે એ ઘડિયાળ જો એ ખોટો ટાઈમ દેખાડે તો આખા ગામનું નુકસાન થાય. એટલે સમાજને જે ટાવરિંગ પર્સનાલિટી જે છે એનાથી જેટલું નુકસાન થયું છે ને, એનાથી વધારે નુકસાન બીજું સેનાથી નથી થયું. જે ટાવરિંગ પર્સનાલિટી, પછી એ ધર્મના ક્ષેત્રમાં હોય કે પછી રાજ્ય રાજનીતિના ક્ષેત્રમાં હોય કે ગમે તે હોય, અલગ અલગ ક્ષેત્ર હે, એનાથી જ વધારે સમાજનું નુકસાન થયું છે. અને એ વાળાપંથી એ સકામ કર્મ, એ બધા જે કર્મ છે એ કપટયુક્ત ધર્મ કહેવાય છે. આ શ્રીમદ ભાગવત નિષ્કપટ યુક્ત ધર્મ, નિષ્કપટ યુક્ત ભક્તિ એનો ઉપદેશ આપે છે. એ જ આ ભાગવતનો મુખ્ય વિષય છે. સુંદર નૈમિષારણ્ય ક્ષેત્રમાં કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. સુંદર પ્રશ્ન શૌનકાદિ ઋષિઓ પૂછ્યા છે. એક પ્રશ્ન તો પૂછ્યો સુતજી મહારાજને કે જીવનનું પરમ કલ્યાણ થાય એવું સાધન કયું, અને બીજો પ્રશ્ન પૂછ્યો કે વસુદેવજીને ત્યાં જે પૂર્ણ અવતાર જે કૃષ્ણએ રૂપ ધારણ કર્યો, કૃષ્ણ રૂપથી જે પ્રગટ થયા, એ અવતારોનું રહસ્ય એ અમને સમજાવો. અને હવે સૌનકાદિ ઋષિઓની જિજ્ઞાસા જોઈને સુતજી મહારાજ મંગલાચરણ કરી રહ્યા છે. કોનું? કે જેની પાસેથી આ કથા સાંભળી એ સુખદેવજી મહારાજનું મંગલાચરણ કર્યું, સુખદેવજીનું ધ્યાન ધર્યું. એતે સંપ્રન્ન સંરુષ્ટો વિપ્રાણામ રોમહર્ષિ પ્રતિપૂજ્યં વચસ્તેષાં પ્રવક્તોમુપચરસે. પ્રાણી માત્રના હૃદયમાં જે યોગ બલથી જે બિરાજ્યા છે એ સુખદેવજી મુનિને હું નમસ્કાર કરું છું, જેમણે જીવ માત્ર ઉપર કરુણા, જીવ માત્ર ઉપર દયા કરવા માટે અને સમાજનું કલ્યાણ કરવા માટે આત્મતત્વને પ્રગટ કરવા વાળું એક ગુપ્ત પુરાણ દિવ્ય શાસ્ત્ર જેમણે પ્રગટ કર્યું, એ ભાગવતના મુખ્ય વક્તા એ વ્યાસપુત્ર એ સુખદેવજીને હું નમસ્કાર કરું છું. સુજી કહે છે કે સર્વથી શ્રેષ્ઠ ધર્મ તો છે કર્મ એવો હોવો જોઈએ કે જેના દ્વારા, ધર્મ એવો હોવો જોઈએ કે જેના દ્વારા ભગવાનમાં નિષ્કામ પ્રીતિ પ્રગટ થઈ જાય. હરેક મનુષ્યનું મુખ્ય કર્મ, આત્મકલ્યાણ કરવા માટેનું સાધન કે ભગવાનની ભક્તિ. હવે ભક્તિ કેવી? તો કે નિષ્કામ ભક્તિ. બે પ્રકારની ભક્તિ હોય, એક સકામ અને એક નિષ્કામ. સંસારના દુઃખોને દૂર કરવા માટે અને જે કોઈ ભજન કીર્તન આદિ કરતું હોય, પ્રભુને પોતાના દુઃખના દુઃખની વાતો પ્રભુને કરે કે આપની કૃપા થાય તો આ બધું શાંતિ થઈ જાય. ઘણા અમારી સામે આવતા હોય ને બોલતા હોય કે જે કૃપા થાય ને, બસ આ એક ટેન્ડર એક પાસ થઈ જાય ને આપની કૃપાથી તો બસ શાંતિ. ઘણા બહુ મળતા હોય એવા બધા અમને, કોઈ કે ટેન્ડર પાસ થઈ જાય, કોઈ કે અમે અહીંયા પાસ થઈ જઈએ, કોઈ ત્યાં પાસ. બધી સકામ ભક્તિઓ બધી. બહુ સમય થયો આની, 29-30 વર્ષ થઈ ગયું, હજી સુધી આના લગ્ન નથી ત્યાં દીકરાના. આપની કૃપા થાય લગ્ન થઈ જાય. પછી અમારે શોધવી પડે એના માટે હા, કઈ સકામનો અર્થ લેકે આવ્યો તે.
भक्ति तो क्या है, सेवा क्या है, ज्यां तत्सुख नो विचार हो ए भक्ति कहवाए, ज्यां तत्सुख नो विचार हो एनु नाम छे सेवा। सेवा करिए परंतु ज्यां सुख नो सामे जेनी सेवा करो छो हरि गुरु वैष्णव एनो सुख नो विचार। लेकिन कहीं ना कहीं कामना हो, कहीं ना कहीं घना तो एवा पूछवा आव्यो कयो नंबर लगाऊ, क्यों ने आप क्यों कयो नंबर लगाऊ, ले भाई ई नंबर हमें कहीं बतावी सकी तारा जुगाड़ नो, एवं है कि ऐसा एक आशीर्वाद दीजिए कृपा नंबर कोई बताइए आप, एक नंबर आप पसंद करो ले। अने एवा घना बाबाओ छे हो जे नंबर बतावे के जा बेटा तीड़ी पे लगा दे, अने ओलो तीड़ी पे दूड़ी पर लगाड़े ने पछी जय जयकार चमत्कार ने नमस्कार करे। आज नो समाज एवो वधारे थई गयो चमत्कार ने नमस्कार करे, परंतु नमस्कार मां रहेला चमत्कार ने नथी जोतो। हम चमत्कार को नमस्कार करते हैं, हाँ दिखा उसमें मजा आ रही है, जा बेटा तीड़ी पे लगा अने ओलो तीड़ी पर रमे, ये भक्ति नहीं है। निष्काम प्रेम जहां स्वामी नु सुख नु विचार करवामा आवतु होय। जगतगुरु श्रीमद् वल्लभाचार्य 500 वर्ष पूर्व एज मार्ग बतावे के जहां भगवान नु सुख नु विचार करवामा आवे, कि जो प्रभु की कृपा जो प्राप्त करवी होय तो ये प्रभु तमारी ऊपर केवी ते प्रसन्न थसे, कि जो तमारो निष्कपट प्रेम निष्काम प्रेम जो एमनी पासे हो रहेसे तो एमना माटे तमने कोई पण हेतु वगरनी भक्ति अहेतु की भक्ति जारे तमारी अंदर हसे एनाथी ज भगवान प्रसन्न थशे। ए 500 वर्ष पहला श्री वल्लभाचार्य जी एक सुंदर शरणागति नो मार्ग, कि ई पंथ मां ए सेवा मार्ग पुष्टि मार्ग मां जुओ ज्यां एक एक क्रिया मां भगवान नु प्रभु नु सुख नो विचार करवामां आवे। ओला मानसिंह प्रसंगों में आवे छे, एक मानसिंह पूर्व में राजा थया ब्रज में आव्या, अने आखा ब्रज ने गाम में बधे खबर पड़ी मानसिंह राजा पधायरा छे, बधी जग्याए देवालयों में मंदिरों में ठाकुरजी ने एवी भारे श्रृंगार एवा भारे साज सजावट करी दीधी कि राजा आव्या छे, राजा प्रसन्न थई जशे, राजा प्रसन्न थशे। भारे भारे गर्मी नो समय ने भारे भारे साज भारे भारे श्रृंगार धराव्या, क्यांय राजा ने मानसिंह ने शांति न थई। अने ज्यारे गिराजनी तरेटी मां गिराजी सन्मुख आव्या ने देव दमन शिनाजना दर्शन कर्या, ए उष्णकाल नो समय सुंदर फुवारा चाली रह्या छे, हल्को हल्को श्रृंगार छे, हल्का हल्का वस्त्र धरावेला छे, बधा गुलाबजल नो छिटकाव थई रह्यो छे, ठाकुरजी ने श्री अंग मां चंदन धरावामां आवी रह्यु छे। अने ए मानसिंह ए कह्यु के ए बीजे बधे जोयुं ए तो प्रदर्शन, आ साचा दर्शन मने अहींया थया छे, कि जहां ठाकुर के सुख का विचार हो, प्रभु ना प्रभु के सुख का विचार हो। ओली बधी जगह एवा भारे भारे श्रृंगार भारे भारे वस्त्र, के बाकी बधे कर्यु ई प्रदर्शन ने अहींया दर्शन थया के जहां ठाकुर नो सुख नो विचार। आजे जुओ पुष्टि मार्ग हवेली मंदिर मां सुंदर फुवारा चालता हो।